મેં કીધું ના કાકા અમે પછી ખાઈશું. તો કે નહીં પહેલાં જમી લો. એટલે હું બહુ ઇમ્પ્રેસ થઈ, જેના ઘરમાં લગ્ન હોય એને એટલા બધા ટેન્શન હોય, ઘણી વાર યાદ બી ના રહે કે અમને જમવા ના બોલાવે, અમારે જાતે જ જમી લેવું પડે. અહીંયા કેવું છે, પછી એમણે બહુ આગ્રહ કર્યો, એમણે બહુ આગ્રહ કર્યો એટલે અમે બધા કલાકારો જમવા ગયા. જમીને ફરી પાછા સ્ટેજ પર આવ્યા અને થોડોક કાર્યક્રમ બાકી હતો પૂરો કર્યો એટલે કાકા પાછા આવ્યા. મયુરીબેન પેમેન્ટ લઈને જજો. એટલે મેં તો કાકાનું કામ બધું પરફેક્ટ છે. ચુની કાકા અહીંયા હો તો મયુરીબેનને પૈસા આપી દો કે. તો પેલા ચુની કાકા એને મને 23,000 રૂપિયા આપ્યા. એટલે મેં તો કાકા 25ની વાત થઈ હતી, 23 કેમ આપ્યા? કે મારા વાત તમે 10 જણ જમ્યા ને, અહીંયા એવું નથી ને, તમે નહીં માનો. હા હમણાં જો સમજુ માણસ દીપક મામા ઉભા થઈ ગયા. ના ના, હજુ સાંભળો છે, છેલ્લો જોક લઈ લઉં છું. હવે એકદમ ધ્યાનથી સાંભળજો. ધ્યાનથી સાંભળજો, વચ્ચે કોઈ હસતા પણ નહીં, તાળી પણ નહીં પડતા, નહીં તો તમને સાંભળવા ક્લિયર સંભળાય નહીં. મારી એક ફ્રેન્ડ છે, બેન ગામડેથી આવે છે એટલે ગામડાની જ ભાષા વાપરે છે. એ જે ભાષા વાપરે છે એ જ હું વાપરીશ. તમને કદાચ એકાદ શબ્દ ના ગમતો કાને પડે તો મને એને માટે માફ કરજો, સોરી ફોર ધેટ. પણ આ મિમિક્રીની આઈટમ છે એટલે એ બેન જે બોલે છે એ જ હું બોલીશ. તમે બધાએ શંકર મહાદેવનને સાંભળ્યા હશે, બ્રેથલેસ સિંગિંગ કરે છે. મારી એ બેનપણી બ્રેથલેસ ટોક કરે છે, એમાં ફૂલ પોઈન્ટ આવે જ નહીં. તો એ મારી ઘરે આવે એને ખૂબ મોટેથી બોલવા જોઈએ, એટલે જોરથી બોલે કે જ્યારે પણ મારી ઘરે આવે ને તો મારા પડોશીઓને ખબર પડી જાય કે આજે મયુરી ત્યાં પેલો એન્ટિક પીસ આવ્યો લાગે છે. એટલે એ શું બોલે અને કેવી રીતે બોલે છે ધ્યાનથી સાંભળજો. એ મને મારી ઘરે આવે અને મને કે હાચું કહો મયુરીબેન, વિચાર કરો બૈરાન જાતે કેટલા બધા કામ કરવાના, કામ કરી કરી માથો ક્યાર દુખી જાય છે. મારા ઘરમાં બબ્બે નૈડીઓ છે, મારી મોટી 12માં પડે, નોની 10માં પડે, પણ જ્યારે એમને કોમ આપું તો ઘોડીઓ ગોળ છે બોડ છે કંઈ ચોપડા લઈને વાંચવા બેસી જાય, મને કશું કોમ નહીં કરવા લાગતી. મયુરીબેન મેં તો છેલ્લા કેટલા વર્ષોથી મારા ઘરમાં બહી નહીં રાખી, કચરા પોતા કપડાં વાસણ બધું જાતે જાતે કરવાનું, 5 વાગે ઊભી થઈ જો, 2 વાગે પરવારજો, કેમ આપણા ઘરનું કામ આપણી જાતે ન થાય? મને તો સહેજે શરમ નહીં રાખતી. તમારા ભાઈને 1000 વખત કહું છું કે નૈડીઓને ટોકો, કાલે ઉઠીને પહેરીને પાર્કે ગયો છે તો લોકો કોઈ બાપને થોડી કારો દેવાને જ માને કારો દેશે, કશું શીખવાડી ના, પણ કશું કોઈ સાંભળતું નહીં. મયુરીબેન હું તો છેલ્લા કેટલા વર્ષોથી બહી નહીં રાખી, મારે તો આજુબાજુ વાળા બધાને કોમ કરવા લાગવા જવાનું, બાજુવાળી ગીતાને ઘોડીને ના પાડતી, અધમણનો પાપડીનો લોટ બાફી બેઠી, મારે તો એને હો કરવા લાગવા જવાનું. હું કોઈ દિવસ કોઈ ના નહીં પાડતી મયુરીબેન, અને તમને કહું આપણા ઘરનું કામ કરવાનું સહેજે શરમ નહીં લાગતી. તમને 1000 વાર તો એમાં હોય તો તમારા ભાઈ, તમારા ભાઈ સહેજે સાંભળતા નહીં. કેટલી બધી વખત કહું છું કે છોકરીને ટોકો પણ નહીં ટોકતા, એ હોય રાતે 2 વાગ્યાથી ટીવું ચાલુ રાખે અને પેલી માધુરી દીક્ષિત ઢેકા માંડે તેવી માથું ગાલી જોયા કરે છે અને એડિયો બગડી ના જાય. તમને કહું મયુરીબેન મેં તો છેલ્લા એટલા વર્ષોથી બહી નહીં રાખી, 5 વાગે ઉભી દેજો ને 2 વાગે પરવાજો, ફટફટ ફટફટ બધું કામ કરી નાખો. આ પૈસા વાળાની બહેરીઓ જાત જાતની બહીઓ રાખે, કચરાવાળી બહી જુદી, પોતાવાળી બહી જુદી, વાસણવાળી બહી જુદી, કામ આપણા ઘરનું કામ આપણી જાતે ના થાય, હું તો બધું કામ જાતે કરું છું. આ પૈસાવાળીની બહેરીઓને બધે જ ફોરેન ભેગીઓ મોકલી દેવાની, 80-80 રૂમના જાજરા મોટલમાં ઉગડીઓ પડી પડીને સાફ કરે, કેમ કે તે ડોલરીએ મળી જાય એટલે ઉગડીઓ પડી જાય, કામ આપણા ઘરનું ટોયલેટ આપણી જાતે ના સાફ થાય. તમે મારી ઘેર આવીને જોજો તો મારું ટોયલેટ મારી જાતે સાફ કરું, મને તો સહેજે શરમ નહીં આવતી. ધોરું ધોરું ફગ જેવું જારા બારા વંદી જંદી કશું જોવા ના મળે, તમારા ભાઈનો જૂનો મોજો હાથમાં પહેરજો, મળગનમાં હાથ ગાલી દો. થેન્ક યુ. હા નિરંજનભાઈ ઈશારો કરી દીધો છે મને, જેની વાત ખાસ આમંત્રિત મહેમાનો બધાને નમ્ર વિનંતી કે ડિનર તરફ પ્રયાણ કરે. થેન્ક યુ, થેન્ક યુ.
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमोस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री गणेशाय नमः श्री शारदाय नमः।
માટ બેસાડીએ ભલા નીપ જે ભગવાન સગા સંબંધીને તેડીએ જો પૂજા હોય મોરા